ઘણા ખરા જ વેલકમ ટુ જિગલી એન્ડ ખજૂર વ્લોગ. આજે તમને બતાવીશ લોનાવલા ખંડાલા. લોનાવલામાં ક્યાં ફરવું, ક્યાં જમવું એ આજે તમને બતાવીશ. મારી સાથે રહેજો તમે. મારું માસ્ટર મેં આ કોલેજથી કર્યું છે, જેનું નામ છે સિંહગઢ ઇન્સ્ટિટ્યૂટ લોનાવલા. મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર આ કોલેજ આવે છે અને રિયલી હું મારી કોલેજને બહુ જ મિસ કરું છું. અને જે લોકો કોલેજમાં ભણતા હોય કોલેજની લાઈફ માણી લેજો, કેમ કે કોલેજના દિવસો પાછા આવતા નથી. મારી પાછળ તમે જોઈ શકો છો. લોનાવલા આવો છો તો મકાઈના ભજીયા ખાવાનું ભૂલતા નહીં, કેમ કે આનો ટેસ્ટ અદ્ભુત છે. અને હા, ઉનાળામાં લોનાવલામાં ફરવા આવવાનું વિચારતા નહીં, કેમ કે ગરમી હોય છે બહુ. અને ચોમાસા માટે વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે લોનાવલા. આજે તમને બતાવીશ હું ટાઈગર પોઈન્ટ કે કેવું છે ટાઈગર પોઈન્ટ. અદ્ભુત જગ્યા છે, અદ્ભુત લોકેશન છે, તમને બતાવશું. ત્યાં સુધી હું ખાઈ લઉં છું મકાઈના ભજીયા. લેને જે લોકો લોનાવલા ફરવા આવે છે એ લોકોને ખબર હોતી નથી કે કયા કયા પ્લેસીસ ફરવા માટે છે. આ છે ટાઈગર પોઈન્ટ, તમને બતાવું છું. બટ ભૂસી ડેમ છે, પૌના ડેમ છે, ઘણા ખરા પ્લેસીસ છે ફરવા માટે. ખંડાલા પણ છે. બટ તમે જ્યારે લોનાવલા ફરવા આવો છો તો લિસ્ટ આઉટ બનાવજો કે કઈ કઈ જગ્યા પર જવાનું છે. અત્યારે તમને બતાવીશું ટાઈગર પોઈન્ટ, ચાલો મારી સાથે. જગ્યા મારી બહુ પ્રિય જગ્યા છે, કેમ કે હું જ્યારે મારા કોલેજ લાઈફમાં હતો, કોલેજના દિવસોમાં હતો, જ્યારે હું માસ્ટર ડિગ્રી કરતો હતો ત્યારે હું અહીંયા આવતો હતો તરુણની સાથે. જ્યારે પણ મારી કોલેજમાં બ્રેક પડતી હતી ત્યારે હું ને તરુણ અહીંયા આવતા હતા અને શાંતિથી અહીંયા બેસતા હતા અને લોનાવલાના ક્લાઇમેટને નજારોને એન્જોય કરતા હતા. યુ મિસિંગ માય કોલેજ ડેઝ. બતાવીશ અલગ અલગ પ્લેસીસ. આ મારી એવી કોલેજની મેમરી છે, જ્યાં હું કોલેજમાં જ્યારે ભણતો હતો ત્યારે અહીંયા આવતો હતો. તો તમને બતાવીશ હવે નવા નવા પ્લેસ, ચાલો. વેલ, હું છું અત્યારે ખંડાલામાં, બુવાચી મિસલ ખાઈ રહ્યો છું. અને બિંગ ગુજરાતી તરીકે એક વાત હું તમને કહી દઉં કે છેલ્લા 10 વર્ષથી હું બુવાચી મિસલ ખાવા આવું છું ખંડાલામાં. હું જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે પણ આવતો હતો અને મને બહુ જ ભાવે છે. અને ઓલમોસ્ટ બધા સેલિબ્રિટી અહીંયા ખાવા આવે છે, કેમ કે બહુ જ ફેમસ છે. તો જેટલા ગુજરાતીઓ છે ખંડાલા, જ્યારે પણ ફરવા આવો છો બુવાચી મિસલ ખાવા જરૂર આવજો. બુવાચી મિસલ we
આઈ લવ જાંબુ. વેલ, આ છે ખંડાલાનું મંકી ગાર્ડન અને તમને અહીંયા બહુ બધા મંકી જોવા મળશે. મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો, તરુણ બધા મંકીઓને ખવડાવે છે અને મારા હાથમાં જાંબુ છે ને બધા જ મંકીઓ મારી આમ જોઈ રહ્યા છે અત્યારે. હા, તો મારા હાથમાં છે અત્યારે જાંબુ અને મને ખતરો છે આ બધા મંકીઓનો, કેમ કે બધા મંકીઓની નજર મારા જાંબુ પર છે અને મને ભાવે છે જાંબુ બહુ જ, તો હું નથી આપવાનો. અરે સાવન પકડા, ડાયરેક્ટ ક્યાં જાય છે ખબર છે? આફ્રિકા. મજા કરું છું. વાંદરા જોયા? વાંદરા, એ વાંદરા હતા ને અમારી પાસે, એક આ છે વાંદરો, જો વેર. બહાર જ્યારે તમે ફરવા જાઓ છો ને તો દાબીને ખાય જ લેવાનું, જોરદાર કરી. જે લોકોને એડવેન્ચરનો શોખ છે, મારી પાછળ પહાડ તમે જુઓ છો, નાગફણી મંદિર છે, ઓલમોસ્ટ બધા જ એડવેન્ચર પ્રેમીઓ ત્યાં જાય છે અને એડવેન્ચરનો મજા લે છે. પણ બિંગ ગુજરાતી તરીકે ગુજરાતીઓ ત્યાં જતા નથી. ગુજરાતીઓને મોજ મસ્તી અને ધમાલમાં મજા આવે છે, તો એ લોકો મારી જેમ અહીંયા રોડ પર આંટા મારે છે. ખંડાલાનો એક અદ્ભુત રોડ છે જ્યાં લોકો સેલ્ફી લે છે, લોકો બેસે છે, ગોળા ખાય છે, મજા કરે છે, મસ્તી કરે છે. નીચે એક ટનલ છે સુંદર મજાની. અને અત્યારે ટીમ સાથે આવ્યો છું હું ખંડાલા બતાવવા માટે. અત્યારે ખંડાલામાં છું મારી ટીમ સાથે અને અત્યારે ટીમના લોકો ફોટો ખેંચી રહ્યા છે. તમે તો બસ એટલું જ કહેવાનું કે તમે ખંડાલા આવો છો ફરવા, લોનાવલા ફરવા આવો છો, તો મોજથી ભરો, મજા કરો. બટ એક વાત તમને જરૂર કહું કે સેફ રહેજો, કેમ કે ઓલમોસ્ટ અવારનવાર વર્ષે વર્ષે એવી ઘટનાઓ બનતી હોય છે કે લોનાવલા ખંડાલામાં લોકો ફરવા આવે છે અને જાનહાનીનો સામનો કરવો પડે છે, કેમ કે એ લોકો થોડીક સિક્યોરિટી જાળવતા નથી, કેમ કે અહીંયાના રોડ રસ્તા ગાડીઓ બહુ સ્પીડમાં જતી હોય છે. તો જ્યારે પણ ફરવા આવો છો એ બધી વસ્તુનું જરૂર ધ્યાન રાખજો. ખંડાલા આવો એટલે બરફ ખાવાનો છે. તમને કેવો લાગ્યો જીગલી એન્ડ ખજૂર વ્લોગ, જરૂર લખજો, કમેન્ટ જરૂર કરજો. અને હા, અહીંયા સુધી વિડીયો જોયો છે તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને લોનાવલા ખંડાલા તમને કેવું લાગ્યું છે જરૂર કમેન્ટમાં લખજો. ત્યાં સુધી મળીએ છીએ આપણે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.